આવે છે બેટા, આવે છે. તને બહુ ભૂખ લાગી હશે ને? હા મમ્મી, થોડી ભૂખ તો લાગી છે. તમારી ચા. મમ્મી નાસ્તો. તને પણ નાસ્તો કેમ પકડશે? તું પકડીને ઊભી રહે. તને નાસ્તો કરવો છે કે પછી કર? તને 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 શું છે? મે સવારે સાંભળું તું. હે, તને તને શું છે? હે, ઈ તારી જેમ કઈ ભિખારી નથી. હા, મારી લઈ આવેલી હોય છે, મે પસંદ કરી છે, એટલે ઈ છે ને, તું આને ને તમે જ કહેવાનું છે, તું કહેવાનું નથી. ઓકે, જવા દો. બસ નાસ્તો કર. નાસ્તો નાસ્તો કર લે બેટા. નથી ઈચ્છા મમ્મી પૌવા ખાવાની. કા શું થયું? મમ્મી પહેલા તમે ટેસ્ટ કરો ને. કરું ને? મારી તો ડાયટ ચાલે છે ને, એટલે મે તને કીધું તું ને, અને પૂછીને નાસ્તો બનાવજે. એનું ડાયટ ચાલુ છે ને, તે પૌવા બનાવ્યા. મમ્મી મે એમને પૂછીને જ બનાવ્યા હતા. ઓછા તેલમાં બનાવ્યા છે, ડાયટમાં ખાઈ શકાય. ઓકે મમ્મી, બરાબર છે.
એકદમ બરાબર છે. આ તો તે કીધું કે ડાયટ ઉપર છું, મને એમ કે તને પૂછ્યા વગર નાસ્તો બનાવી દઉં. આવી વાત અહીંયા રાખી દો દીદી. ના તું પકડીને ઊભી રહે ને અહીંયા, તી ખાશે તારામાંથી. ના એમને કામ હશે ને બીજું મમ્મી. કામ હશે, મૂકી દે ને. કોને પૂછીને બેઠી તું? હે કોને પૂછીને બેઠી? હે અને નીચે શું કામ બેસસ? કઈ કામ નથી? હે આ સોફા ઉપર બેસવાનો અધિકાર ફક્ત મારી નાની વહુનો છે, જેને હું ગોતીને લઈ આવી છું. તારી જેવી ભાગીને નથી આવી. હવે શું કહેવાય આવી હતી? તો ભસ મોઢામાંથી. મમ્મી જમવાનું થઈ ગયું છે, કહેવાય આવી હતી. આ તો જમવામાં શું બનાવ્યું છે મને ખબર છે, રોટલા અને શાક. હે તારી માને ત્યાં તું ઈચ ખાતી હશે. હે આ ડબ્બાની અંદર બધે કાજુ બદામ જોઈને તારા મોઢામાંથી તો લાળ ટપકતી હશે ને. મિષ્ટાનમાં શું બનાવ્યું છે? મમ્મી મિષ્ટાનમાં તો કાઈ નથી બનાવ્યું. કા કા નથી બનાવ્યું? દીદી ડાયટિંગ ઉપર છે ને મમ્મી, એટલે. તો પણ મારે તો ખાવાનું હોય કે ન ખાવાનું હોય તારે મને મારી નાખવી છે? હે ના મમ્મી, શું બનાવું મિષ્ટાનમાં? તમે કયો એ બનાવી દો. દૂધીનો હલવો બનાવ. દૂધીનો હલવો? પણ મમ્મી દૂધી ઘરમાં છે ને. તો એ મારો પ્રશ્ન નથી, તું ગમે ત્યાંથી દૂધી લઈ આવીને દૂધીનો હલવો બનાવ. મમ્મી તમે ટાઈમ તો જોવો, એક વાગ્યો છે અત્યારે, કયો શાકભાજી વાળો છે? એ મારો પ્રશ્ન છે તે તું ગમે ત્યાંથી લઈ આવ, પાતાળમાંથી લઈ આવ, પણ મારા ભાણામાં દૂધીનો હલવો હોવો જોઈએ બસ. હા મમ્મી હું કોશિશ કરું ચાલુ બનાવવાની. હવે તારી પૂજા કરું ત્યારે તું જઈશ? હે જા જઈને દૂધીનો હલવો બનાવ. કીધું તો છે બનાવવાનું, કોણ જાણે કેવો બનાવશે. આપણે ભાગેલા ને આવીએ, ભાગી નઈ હોય ને બધાની આવી જ માથા કોટ હોય. આવો કલર એને સારો લાગે, એને તો એક એક કલર શોભે એમ નથી. મમ્મી કેવું લાગે છે? અરે વાહ બેટા, હે બહુ જ સરસ લાગે છે તને. હો મસ્ત લાગે છે ને? અરે બહુ જ, અને કલર એ કેટલો સૂટ કરે છે બેટા ખરેખર.
તું કપડા થી નહીં, કપડા તારા થી શોભે છે, એટલી સરસ લાગે છે બેટા, બહુ જ સરસ લાગે. ચાલો હું કપડા ચેન્જ કરીને આવું છું પાછું. હા વાંધો નહીં, આમ જો છે ને, હા મારી વાત સાંભળ, પેલા થોડીક વાર બેસ. આજે તો તું આવી રીતે અવની માટે કપડા લઈ આવી, પણ બીજી વખત ન લઈ આવી, મને નથી ગમતું બેટા. મમ્મી એવું ના કરાય, આપણા તમારા મોટા દીકરાની વહુ છે ને. અરે દીકરાની વહુ તો નામની જ છે, મને જરાય ગમતી નથી. મેં ઓલા રામભીબેન ની દીકરીની હારે મોટાનું નક્કી કર્યું હતું, પણ મોટો છે ને મારી ઉપરવટ થઈને એને લઈ આવ્યો છે. હવે તું જો ઈ છે ને હું છું, આખી જિંદગી એને મારી હારે પનારો છે. મેં કીધું તું મોટાને, મેં કીધું તું કે હું કઉ ન્યાલે ઈ કેટલું લઈ આવવાની હતી, મારે એની સાથે વાત થઈ ગઈ હતી, ઈ કેટલું લઈ આવવા, તમે ડાય અને સમજુ છોકરીને. આ જો મને જરાય નથી ગમતી, મને દીઠે ગમતી નથી. મમ્મી પણ જે થવાનું હતું એ થઈ ગયું, હવે એને એક્સેપ્ટ કરતા શીખો મમ્મી. મારે કીધે કઈ નહીં થાય, તું જે પણ કેસી નહીં થાય અને સ્વીકારે નહીં થાય, બરાબર મમ્મી. હવે બીજો બીજી વખત છે ને આવી રીતે એના માટે કોઈ વસ્તુ લઈ આવી નહીં, બાકી મને નહીં ગમે, અને તું મહેરબાની કરીને મને દુખી ન. ઓકે મમ્મી, ચાલો સોરી મમ્મી. કઈ વાંધો નહીં બેટા, હવે તું ફ્રેશ થઈ જા, કપડા ચેન્જ કરી લે, આપણે બંને સાથે જમી લે, મેં તારા વગર નથી જમી. ઓકે મમ્મી, ચાલો ફટાફટ ચેન્જ કરીને આવજો. હા ઓ એટલે આ તમારી પરિસ્થિતિ કે મમ્મી તમારી સાથે કેવું કેવું વર્તન કરે છે, સમજો છો હું બધું ભાભી, તમે ખોટું એટલું ટેન્શન ના લો. બરાબર છે, મમ્મી આવું કરે છે, પણ થોડુંક એમ મારી સામે જોવે ને તો મને એમ થાય, મને એવું જરાય નથી કે તને રાખે છે એવું મને રાખે, પણ થોડુંક તો એમ હોવું જોઈએ ને કે મારા દીકરાની વહુ છે, આટલું કામ કરે છે. હા ભાભી, હું સમજુ છું, બધું જ સમજુ છું, બધું જ જોઉં છું કે તમારી સાથે કેવું વર્તન કરે છે. મને પણ નથી ગમતું, પણ હું શું કરી શકું, એમને કંઈ કહી ન શકું અને તમારો પક્ષ લઈ ના શકું, તો એ મારી સાથે પણ એવી રીતે વર્તવા માંડશે, તમને ખબર છે ને. ના ના, હું સમજુ છું, તું જરાય એવું ન કરતી, મારી ઉપર થાય છે ત્યાં સુધી બરાબર છે, જો તારી ઉપર થશે તો હું નહીં જોઈ શકું. હા ભાભી, હું સમજુ છું, અને આ આટલું તમારા ઉપર થાય છે એ મારાથી જરાય નથી જોવાતું. તો આપણા ઘરમાં કેવું થાય છે કે એકને સારી રીતે રાખે છે, એકને ખરાબ રીતે રાખે છે. તમે પણ મારી મોટી બહેન જેમ જ છો, પણ હું તમને આ રીતે નથી જોઈ શકતી, પણ હું મમ્મીને પણ કંઈ નથી કહી શકતી. બરાબર છે, અને તમારો પક્ષ પણ નથી લેવાતો મારાથી. કઈ વાંધો નહીં, હશે નસીબમાં. કઈ નહીં, તમે ખોટું ટેન્શન ના લેતા. મારી તો એક સલાહ છે કે નાની મોટે મોટે વાત તો તમે ભાઈને થોડુંક સમજાવો કે એ થોડુંક કંઈક કામ કરે, કંઈ બિઝનેસ કરે તો મમ્મીને સારું લાગશે, અને કમાઈને આપશે તો મમ્મીની નજરમાં એ પણ સારા લાગશે અને તમારી પણ ઇજ્જત કરશે થોડીક મમ્મી. પણ એ ક્યાં કાંઈ સમજે છે? સમજશે, તમે મોટા ભાઈને સમજાવો થોડુંક, તમારી રીતે શાંતિથી સમજાવો એમને. આરતી, જે ઘરમાં થાય છે ને એ તો હું તમારા મોટા ભાઈને કહી ન શકું, જો એને કહું તો એ મમ્મી સાથે ઝઘડે, ઘરમાં ઝઘડા મારે બિલકુલ નથી જોઈતા. ટ્રાય તો કરો, એમને શાંતિથી સમજાવો, જો એને થોડુંક મગજમાં ઉતરશે કે મારે કંઈક કરવું જોઈએ તો મમ્મીને સારું લાગશે ને. સાચી વાત છે તારી, હું આજે વાત કરીશ એમને. તમે આજે જ વાત કરો એમને કે તમે થોડુંક કંઈક કામ કે ગમે તે બિઝનેસ કરો, ગમે તે કરો, અને મમ્મીને કમાઈને આપો થોડુંક, તો તમે પણ સારી રીતે રાખશે અને મને પણ સારી રીતે રાખશે. સાચી વાત છે, આમાં એમની જવાબદારી છે, એ ઘરના મોટા દીકરા છે, એમને કમાવું જોઈએ, હું આજે જ વાત કરીશ. હા તો તમે આજે જ એને વાત કરજો, શાંતિથી સમજાવજો, અને રડવાનું બિલકુલ નથી, મારી સામે તમે ક્યારેય નહીં રડો, મારી સામે ઓલવેજ હસતા જ રહેશો.